વિદ્યાર્થી મિત્રો આજે આપણે યુનિટ ફોર ટેલ મી વાય તેની એક્ટિવિટી ફાઈવ વિશે શીખવાનું છે સમજવાનું છે નમસ્કાર ઇજ્ઞાન ફેસિલિટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે એક્ટિવિટી ફાઈવ એ રીડ એન્ડ નો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાંચવાનું છે અને નો એટલે જાણવાનું છે સાયન્સ એન્ડ અવર લાઈફ વિજ્ઞાન અને આપણી જિંદગી ટુડે ઇઝ ટ્વેન્ટી એટ ફેબ્રુઆરી આજે અઠ્યાવીસમી ફેબ્રુઆરી છે ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે વિશ્વ વિજ્ઞાન Divas che. there is science exhibition in Kartik School. Kartikni Sarama bigyan pradarsan che. The Maths Science Club of the school is in charge of the exhibition. Maths Science Club શાળાનું છે તેના પર આ પ્રદર્શનની જવાબદારી છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વિજ્ઞાન અને આપણી જિંદગી એ વિશે જાણવાનું છે અને અહીંયા કાર્તિકની શાળાની વાત કરવામાં આવી છે અઠ્યાવીસમી ફેબ્રુઆરી વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી કાર્તિકની શાળામાં થઈ રહી છે અને એ અંતર્ગત ત્યાં એક્ઝિબિશન એટલે કે પ્રદર્શન ગોઠવામાં આવેલ છે અને એની જવાબદારી મેથ સાયન્સ ક્લબને આપવામાં આવેલ છે કાર્તિક વિઝિટ્સ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ મમી કાર્તિક છે તે તેની માતા સાથે આ વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લે છે વિદ્યાર્થી મિત્રો તમે પણ આ સાયન્સ ડે ના દિવસે એક્ઝિબિશન તમારા શાળામાં ગોઠવી હશે અને તમે એનો આનંદ પણ માણ્યો હશે અહીંયા આપણે વિવિધ એક્ઝિબિશન્સની અંદર જે સેક્શન છે એની માહિતી મેળવશું કાર્તિક શેષ મમી હરિઅપ કાર્તિક એની મમ્મીને કહે છે અપ ઉતાવળ રાખ મમીસ શેષ

મમ્મીસ ફોર મી મારા માટે કાર્તિક સેસ યો ફોર યુ ટુ હા તમારા માટે પણ મમ્મી ઓકે વી હેવ ઓલરેડી રીચ યોર સ્કૂલ બરાબર આપણે પહેલેથી તારી શાળા પહોંચ્યા છીએ કાર્તિક સેસ

આ પ્રદર્શનને જોવા માટે તો મમ્મી કહે છે ટેક ઇટ ઇઝી આરામથી હવે કાર્તિકની બહુ ઉતાવે છે એટલે એની મમ્મી કહે છે આરામથી નાવ દે આર એટ ધ એન્ટ્રાન્સ હવે તેઓ પ્રવેશ દ્વાર પર છે કાર્તિક સેઝ લુક હિયોર આર ધ થ્રી સેક્શન્સ કાર્તે છે જો અહીંયા ત્રણ વિભાગ છે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનપૂર્વક વિડીયો નિહાળજો અને યાદ પણ રાખજો જે એક્ઝિબિશન છે એમાં સેક્શન છે સેક્શન નંબર એન્વાયરમેન્ટ પર્યાવરણ સેક્શન નંબર ટુ હેલ્થ પ્લસ સ્વાસ્થ્ય વિભાગ નંબર થ્રી એગ્રીકલ્ચર જે સાયન્સ એક્ઝિબિશન છે એમાં થ્રી સેક્શન છે એન્વાયરમેન્ટ હેલ્થ પ્લસ અને વેર વી ગો કાર આપણે ખેતી વિભાગમાં જઈશું તો મમ્મી કહે છે વાય કેમ

ત્યાર પછી આપણે સ્વાસ્થ્ય વિભાગની મુલાકાત લઈશું લેટ્સ ગો ચાલો જઈએ મમ્મી સેઝ ઓકે બરાબર કાર્તિક સેઝ હેલો પ્રાચી પ્રાચી નમસ્તે વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ તારો પ્રોજેક્ટ શાના વિશે છે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ કાર્તિક એન્વાયરમેન્ટ સેક્શન જવાનું પસંદ કરે છે એન્વાયરમેન્ટ સેક્શનમાં જાય છે ત્યાં એની પહેલી જ મુલાકાત પ્રાચી સાથે થાય છે ઓકે એટલે આ જે પ્રોજેક્ટ છે એન્વાયરમેન્ટ એ પ્રોજેક્ટમાં પ્રાચી છે બરાબર એ આપણે યાદ રાખવાનું પ્રાચી સેઝ હેલો કાર્તિક હેલો આન્ટી પ્રાચી કાર્તિક અને એની મમ્મીને બંનેને નમસ્તે કરે છે માય પ્રોજેક્ટ ઇઝ ઓન ધ ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર હવે પ્રાચી તેના પ્રોજેક્ટ વિશેની માહિતી કાર્તિક અને તેની મમ્મીને આપે છે પ્રાચી કહે છે કે મારો જે પ્રોજેક્ટ છે ટેરેસ ગાર્ડનિંગ એટલે કે છત ઉપર બાગકામ અને હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ લ્ચર ખેતીની અંદર હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ એ મારો પ્રોજેક્ટ છે હાઇડ્રોપોનિક્સ એટલે કે જમીન વગર ખેતી કરવી એને હાઇડ્રોપોનિક્સ મેથડ કહેવાય છે એની વિસ્તૃત માહિતી આગળ આવે છે કાર્તિક વોટ ઇઝ શું છે હવે હાઇડ્રોપોનિક્સ મેથડ એ નવું છે એટલે કાર્તિકને એમાં ખ્યાલ આવ્યો નહીં તો હવે પ્રાચી સમજાવે છે પ્રાચી શેસ nowadays because of urbanization રાજી કહે છે કે આજના સમયમાં अर्बनाइजेशन શહેરીકરણના કારણે વી હેવ નો ઇનફ સ્પેસ ટુ gro trees ઓર plants આપણી પાસે પૂરતી જગ્યા નથી વૃક્ષો અને રોપા વાવાની કેમ અર્બિનાઇઝેશન શહેરીકરણના કારણે કારણ કે શહેરીકરણ વધતું જાય છે એટલે મોટા મોટી ઇમારતો બનતી જાય છે અને જે વૃક્ષો અને વાવવા માટેની જે જમીન છે એ ઘટતી જાય છે દેર ફોર તેથી શુડ યુઝ ટેરેસ ફોર ગાર્ડનિંગ તેથી આપણે ટેરેસ છતનો ઉપયોગ બાગકામ માટે કરવો જોઈએ એન્ડ ફોર દેટ અને તેના માટે હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ ગાર્ડનિંગ અને તેના માટે આપણે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો બાગકામ માટે ઉપયોગ કરવો પડે ઇન ધીસ મેથડ આ પદ્ધતિમાં વી હેવ ટુ મેક લેયર્સ ઓફ સ્ટોન્સ ઓન પ્લાસ્ટિક ઓન ધ ટેરેસ આ પદ્ધતિમાં આપણે ધાબા ઉપર એક થડ બનાવવાનું છે સ્ટોન્સનું અને એ સ્ટોનનો થડ બનાવવાનો છે પ્લાસ્ટિક ઉપર બરાબર ધાબા ઉપર આપણે પ્લાસ્ટિક પાથની એના પર સ્ટોન્સ નું એક થડ બનાવવાનું છે વિથ ધેર હેલ્પ પ્લાન્ટ્સ કેન સ્ટેન્ડ અને તેની મદદથી આપણા જે રોપા છે તે ઊભા રહી શકે આફ્ટર ધેટ પછી પ્લાન્ટ્સ વિલ બી પ્લાન્ટેડ એટ એપ્રોપ્રાયટ ડિસ્ટન્સ યોગ્ય અંતર જાળવીને આપણે રૂપા વાવીશું એન્ડ ધેન ગીવ દેમ વોટર અને પછી તેને પાણી પાસું વી કેન ઓલસો યુઝ પીવીસી પાઇપ્સ આપણે પીવીસી પાઇપનો પણ ઉપયોગ કરી શકીએ છીએ બાય હાઇડ્રોપોનિક્સ મેથડ વી કેન ક્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ હાઇડ્રોપોનિક્સ પદ્ધતિના દ્વારા આપણે શાકભાજી અને ફળો પણ ઉગાડી વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિત્ર આપેલ છે એ હાઇડ્રોફોનિક્સ મેથડ નું છે અહીંયા તમે જો આખો ટેરેસ છે અને ટેરેસ ઉપર અહીંયા તમે જુઓ પીવીસી પાઇપ છે પીવીસી પાઇપની અંદર સ્ટોન્સ તમને દેખાય છે એટલે કે એકલા સ્ટોન્સ નહીં સ્ટોન્સ એટલે કે પથ્થર પથ્થર તો એને રોપાને જાળવી રાખવા માટે અને સાથે માટી પણ મૂકવામાં આવે છે બરાબર અને પછી આ રીતના પ્લાન્ટેશન કરવામાં આવે છે અહીંયા તમે ચિત્રમાં જુઓ આખા ધાબા ઉપર આ રીતના પ્લાન્ટેશન કરેલ છે અને સરસ મજાના રોપા પણ એમાં આપણે જોઈ શકીએ છીએ હાઇડ્રોપોનિક્સ મેથડથી આ પદ્ધતિથી રોપા ઉગાડવામાં આવેલ છે કાર્તિક શેષ ઇટ્સ રિયલી અ વન્ડરફુલ આઈડિયા થેન્ક યુ પ્રાચી એટલે કાર્તિક કહે છે આ ખરેખર એક અદ્ભુત વિચાર છે પ્રાચી તારો આભાર મમ્મી સેઝ યા થેન્ક યુ પ્રાચી કાર્તિક વી વિલ મેક ઇટ ઓન અવર ટેરિસ એટલે મમ્મી કહે છે હા તારો આભાર પ્રાચી કાર્તિક આપણે આપણા ધાબા ઉપર તેને બનાવીશું એટલે કે મેથડ થી આપણે શાકભાજીની કે ફરો ઉગાડશું એવું એની મમ્મી કહે છે તો કાર્તિક છે શ્યોર મમ્મી ચોક્કસ મમ્મી લેટ્સ ગો ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન ચાલો આપણે પર્યાવરણ વિભાગમાં જઈએ હવે કાર્તિકને એન્વાયરમેન્ટ સેક્શનમાં જાય છે એમણે સૌપ્રથમ એગ્રીકલ્ચર સેક્શનની મુલાકાત લીધી એ આપણે યાદ રાખવાનું છે અને એગ્રીકલ્ચર મેથડની અંદર એમણે હાઇડ્રોપોનિક્સ મેથડ વિશે જાણ્યું મમ્મી સેઝ ઓકે બરાબર છે દે આર એટ અનધર સાયન્સ પ્રોજેક્ટ તેઓ હવે બીજા સાયન્સ પ્રોજેક્ટ જોવા જાય છે વસંત સેઝ હે કાર્તિક હેલો આન્ટી હવે જે બીજું સાયન્સ પ્રોજેક્ટ ગયા ત્યાં તેઓ વસંતને મળે છે એટલે વસંત તમને બંનેને કહે છે કાર્તિક અને આન્ટી નમસ્તે કાર્તિક સે હે વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ કાર્તિક કહે છે તારો પ્રોજેક્ટ શાના વિશેનો છે વસંત તે પ્રશ્ન પૂછે છે તો વસંત સેઝ વસંત કહે છે ધ પ્રોજેક્ટ ટાઈટલ ઇઝ બેમ્બુ એન્ડ બનાના આર ધ બેસ્ટ હવે વસંતનું જે પ્રોજેક્ટ છે એનું ટાઇટલ છે કે વાંસ અને કેળા આર ધ બેસ્ટ ઉત્તમ છે રિયલી ખરેખર બેમ્બુ ઇઝ અ વંડરફુલ પ્લાન્ટ બિકોઝ દેર આર મેની યુઝીસ ઓફ ઈટ ખરેખર વાંસ છે એ અદભુત છોડ છે કારણ કે તેના ઘણા બધા ઉપયોગ છે

તેનો છોડ એસી પૂટ કરતાં પણ વધારે વધી શકે છે સમ ટાઈમ ઇટ શૂટ્સ ઓફ થ્રી ફીટ ઇન અ સિંગલ ડે કોઈક વખત તે એક દિવસમાં ત્રણ ફૂટ જેટલો વધે છે સો વિદ્યાર્થી મિત્રો બેમ્બુ વાંસ અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો આ જે આખો વાંસ છે એ જે એક માણસ ચિત્રમાં તમે જોઈ શકો છો પુલ પરથી પસાર થઈ રહ્યો છે એ આખો વાંસ પર બનેલો છે અહીંયા વાંસની ટોપલી અને વાંસના જૂતા પણ તમે ચિત્રમાં જોઈ શકો છો કાર્તિક અદ્ભુત છે હાઉ મ્યુઝિક અ આ વાંસરીમાં કેવી રીતે સંગીત ઉત્પન્ન થાય છે એની મમ્મી પ્રશ્ન પૂછે છે વસંતને તો વસંત કહે છે ઇટ્સ મેજિક તે જાદુ છે

વગાડી શકીએ છીએ સી ધીસ પિક્ચર્સ આ ચિત્રને જુઓ એ વિદ્યાર્થી મિત્રો જો અહીંયા ડારખીને જે જોઈન્ટ છે તે આ પ્રમાણે હોલ હોય છે ઓકે કાર્તિક સેસ વોટ એબાઉટ ધ બનાના ટ્રી હવે કાર્તિક કહે છે બનાના ટ્રી એટલે કે કેરાના વૃક્ષ વિશે શું છે તો વસંત છે યસ બનાના ટ્રી

પ્લેટ તેથી તેમનો ઉપયોગ ખોરાકને સાચવી રાખવા અને પ્લેટો બનાવવા માટે થાય છે ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેકિંગ કપ્સ પેપર્સ એન્ડ ડીશીસ તેનો ઉપયોગ કપ્સ પેપર્સ કાગળ અને ડિશિસ બનાવવા માટે પણ થાય છે સેઝ રિયલી યુઝફુલ ખરેખર ઉપયોગી છે આઈ હેવ હર્ડ દેટ વી કેન મેક સારી ફ્રોમ બનાના ઇઝ ઇટ ટ્રુ મમ્મી કહે છે તે ખરેખર ઉપયોગી છે અને મેં એવું સાંભળ્યું છે કે બનાનાના કેરામાંથી આપણે સારી બનાવી શકીએ છીએ ઇઝ ઇટ ટ્રુ શું તે સાચું છે તો વસંત કે યસ ઇટ ઇઝ રાઈટ હા તે સાચું છે નેપાલ રફ ટુ નેપાલી લોકો છે એ રગ માર્ગ ને કાચો મટીરિયલ્સ આપે છે એન ઇન્સ્ટિટ્યુટ વિચ સ્ટેન્ડ્સ ફોર ચાઇલ્ડ લેબર અને જે સંસ્થા છે એ ચાઇલ્ડ લેબર એટલે મજૂરી કામ કરતા બાળકો માટે કામ કરે છે ઇટ ઇઝ ઓલસો નોન એઝ ગુડ વીવ ઇન્ટરનેશનલ તે ગુડ વી ઇન્ટરનેશનલ તરીકે પણ ઓળખાય છે સંસ્થા દે મેક ક્લોથીસ તેઓ કપડા બનાવે છે ધીસ ઇન્સ્ટિટ્યુટ હેલ્પ ટુ એબોલિસ ધ ચાઇલ્ડ લેબર આ સંસ્થા મજૂરીને નાબૂદ કરવા માટે મદદ કરે છે એટલે નાબૂદ કરવું ઇન તમિલનાડુ વિવર્સ વી ફાઈબર્સ ઓફ બનાના એન્ડ મેક સારી તમિલનાડુમાં વણકરો બનાના કેરાના રેસામાંથી વણે છે અને સારી બનાવે છે વ્યુ એટલે એટલે કે તમિલનાડુના જે વણકરો છે વિદ્યાર્થી મિત્રો એ કેરાના રેસામાંથી વણીને બનાવે છે ખરેખર મિત્રો મમ્મી સેઝ રિયલી વન્ડરફુલ ગુડ જોબ વસન મમ્મી કહે છે ખરેખર અદભુત છે વસન ખૂબ સરસ કામ છે વસંત થેન્ક વસંતુ આંટી તમારો આભાર કાર્તિક લેટ્સ ટુ ધ લાસ્ટ સેક્શન મમ્મી ચાલો હવે આપણે છેલ્લા વિભાગમાં જઈએ મમ્મી મમ્મી કહે છે શ્યોર ચોક્કસ ધેર ઇઝ ધ હેલ્થ પ્લસ સેક્શન ઓફ સાયન્સ પ્રોજેક્ટ તેઓ વિજ્ઞાન પ્રોજેક્ટના હેલ્થ પ્લસ વિભાગ પહોંચે છે સ્વાસ્થ્ય વિભાગમાં પહોંચે છે કાર્તિક સેઝ હેલો અંજના કાર્તિક કહે છે અંજના નમસ્તે વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ તારો પ્રોજેક્ટ સાના વિશે છે હવે અહીંયા જે પ્રોજેક્ટ છે એનું હેન્ડલિંગ અંજના કરે છે અંજના સેઝ હે કાર્તિક હેલો આન્ટી અંજના આન્ટી અને કાર્તિકને નમસ્તે કરે છે માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ અંજનાનો જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ છે હેલ્થ ઇઝ વેલ્થ એટલે કે સ્વાસ્થ્ય એ જ સંપત્તિ છે હર્બ્સ એન્ડ સ્પાઇસ ડૂ મોર ધેન એડ ફ્લેવર ટુ ડીશ હર્બ્સ એટલે વનસ્પતિ અને સ્પાઈસ એટલે મસાલા એ માટે આપણે ડીશમાં સ્વાદનું કામ નથી કરતા પણ એનાથી પણ વધારે કામ કરે છે સ્પાઈસ એન્ડ હર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ફોર અવર બોડી મસાલા અને વનસ્પતિ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે સીધા ચાટ આ ચાટને જુઓ સ્પાઇસીસ મસાલા યુઝિસ તેનો ઉપયોગ जिंजर जिंजर એટલે આદુ અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો અને વિદ્યાર્થીઓ તો जिंजर આદુનો તમે તમારા ઘરમાં ઉપયોગ કરતા હશો તેનો ઉપયોગ છે ડિક્રીઝિસ મોશન એન્ડ sickness जिंजर છે એનાથી જ્યારે તમે વાહન એટલે કે મુસાફરી કરતા હોય અને જે તમારી માંદગી થાય એને ઘટાડવાનું કામ કરે છે એટલે બીમારી ઘટાડે છે જો તમે વાહન ચલાવતા હોય મોશન્સ કરતા હોય ગતિવિધિ કરતા હોય ત્યારે ઇલાયચી બીજું ચિત્ર છે ઇલાયચીનું તેનો ઉપયોગ શું છે ધ ઓઇલ ઓફ કાર્ડમામ સીઝ ઇલાયચીના બીજનું તેલ છે ઇઝ યુઝફુલ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ટૂથ એક દાંતના દુખાવાના ઉપચાર માટે તે ઉપયોગી છે શું ઇલાયચીના બીજનું તેલ સતાવરી પાંદડા છે એને તેલમાં ઉકાળવામાં આવે આર યુઝડ ફોર મસાજ ઇન બ્રેઇન ડિસીઝ અને મગજના લગતા જે રોગો થાય છે એમાં જો એની મસાજ કરવામાં આવે તો એ ખૂબ જ ઉપયોગી છે શું વિદ્યાર્થી મિત્રો

ેટ્સ કો મમ્મી ચાલો મમ્મી જઈએ વી વિલ ટ્રાય ટુ મેક ટેરેસ ગાર્ડન વિથ ધ યુઝ ઓફ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર આપણે આપણા ધાબા ઉપર હાઇડ્રોપોનિક્સ મેથડની ઉપયોગથી ખેતી કરીને ટેરેસ ગાર્ડન ધાબા ઉપર એક બાળક બનાવીએ એના માટે પ્રયત્ન કરીશું મમ્મી વાય ડુ યુ બનાના એન્ડ એન્ડ મમ્મી કહે છે છે તું કેમ કેરા અને વાંસને ભૂલી ગયો તો કાર્તિક ઇટ્સ હા તે સાચું વી વિલ ગ્રો ટ્રીઝ પ્લાન્ટ્સ આપણે તે ઉપરાંત ઘણા વૃક્ષો અને રોપા પણ વાવીશું દે આર યુઝફુલ તેઓ ઉપયોગી છે મમ્મી રિયલી ખરેખર થેન્ક યુ તારો યુ ગેવ ટુ નો મોર અબાઉટ નેચર એન્ડ ઇટ્સ બ્લેસિંગ કાર્તિક કારણ કે તે મને એક તક આપી કુદરત અને તેના આશીર્વાદ વિશે જાણવા એ માટે તારો ખૂબ જ આભાર તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે સાયન્સના ત્રણ વિભાગ વિશે જાણ્યું અને આશા રાખું કે તમને પણ મેં અહીંયા જે સમજૂતી આપી એમાં સારો અહીંયા સ્પેલિંગ આપેલા છે એ સ્પેલિંગ તમારા નોટબુકની અંદર નોટ કરીને ચોક્કસ પ્રિપેર કરજો એક્ઝિબિશન એન્વાયરમેન્ટ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ચાઇલ્ડ લેબર એબોલિશ વીવર હોર્બ્રેસ મોસન સિકનેસ ટ્રીટમેન્ટ એક ડિસીઝ ડિસ્ટ્રોય નેચર આશા રાખું કે તમે આ સ્પેલિંગ તૈયાર કરશો અને યાદ રાખશો ધન્યવાદ